સુરતના પુણા સ્થિત નંદનવન સોસાયટી પાસે આવેલી મોબાઈલની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી છે ત્રણ જેટલા ઈસમો દુકાનમાં પ્રવેશ કરી છ મોબાઈલ અને અઠ્યાવીસ હજારની રોકડ મળીને કુલ પંચાણું હજારની મતા ચોરી કરીને ફરાર થઈ ગયા હતા ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે પુણા સ્થિત નંદનવન સોસાયટી વિભાગ ત્રણ પાસે રહેતા હિંમતભાઈ રામાભાઈ મકવાણા પોતાના ઘર પાસે જ ખુશી મોબાઈલ નામની દુકાન ધરાવે છે તેઓની દુકાનને અજાણ્યા તસ્કરો તસ્કરોએ નિશાન બનાવી હતી ત્રણ જેટલા ઈસમો દુકાનનું શટર તોડી અંદર પ્રવેશ્યા હતા અને દુકાનમાંથી સડસઠ હજારની કિંમતના છ મોબાઈલ અને અઠ્યાવીસ હજારની રોકડ મળી કુલ પંચાણું હજારની મતા ચોરી કરીને ફરાર થઈ ગયા હતા દુકાનમાં ચોરી થઈ હોવાની જાણ થતા તેઓ ચોંકી ઉઠ્યા હતા તેઓએ ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસતા વહેલી સવારમાં દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં ચોરી કરતા નજરે ચઢ્યા હતા આ ઘટના બાદ તેઓએ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં પુણા પોલીસે તેઓની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે